સમાજના ઈષ્ટદેવ એવા દરિયાલાલ દાદાની જ્યોત આજથી 98 વર્ષ પહેલા પાટડી ખાતે લાવવામાં આવી હતી. ત્યારથી આ જ્યોતને અખંડ પ્રજ્વલિત રાખવામાં આવે છે અને દર વર્ષે દરિયાલાલ દાદાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. 2 વર્ષથી કોરોના કાળમાં યાત્રા નીકળી નહોતી શકી, પરંતુ આ વર્ષે દાદાની કૃપાથી આ વર્ષે પાલખીમાં બેસાડી પાટડીનગરમાં નીકળ્યા હતા, જેમાં હજારો ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રામાં ડીજે બેન્ડ વાજાની સાથે ટ્રેક્ટરમાં વિવિધ વેશભૂષા અને મગ ચણા જાંબુના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આ યાત્રા સવારે 8 વાગે મંદિરથી નીકળી બપોરે 1 વાગે નિજ મંદિર નિર્વિઘ્ને પરત ફરી હતી અને દરિયાલાલ દાદાએ સમગ્ર પાટડીનગરમાં ફરીને લોકોને દર્શનનો લાભ આપ્યો હતો. અને આ મંદિરે લોહાણા અને પૂજારા સમાજના લોકો ગુજરાતભરમાંથી અહીં આવી દર્શન કરે છે અને તેઓની મનોકામના દાદા પૂર્ણ કરે છે.